કથાને સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોલે નહીં, એને તો તારા માથે ભાવ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, સંત તારી દે, હારો દીકરો તારી દે, તુંબડું તારી દે, મારી ના નથી. પણ તુંબડું બાંધતા પહેલા વિચાર કરવો જોઈએ, તુંબડું પોતે તેડીવાળું નથી ને. તુંબડામાં તળ્યું હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે નહીં, તો સોયણીના ફુગા કરી નવા પીડાય છે, એના અનુભવ છે. ઊંધો થાય ને પછી કોઈક પગ માંથી પડે તો થાય ને કાકો, બાકી ફુગાના ડૂબાડ્યા પછી તરે નહીં. તારી દે, હારો દીકરો તારી દે, સંત તારી દે. એટલે કીધું ચાર પેઢીના પુણ ભેડા થાય ત્યાં દાતાર જન્મે, હાથ પેઢીના પુણ ભેડા થાય ત્યાં એક સુપાત્ર સંત જન્મે, અને 101 પેઢીના પુણ ભેડા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને આવે. દ્વારકાધીશ કાળીયો ઠાકર એ પગલિયું પાડવા માટે થઈને આવે, અનેક પ્રકારના કામ ઉકેલવા માટે થઈ અને આવે છે. દયાનો સાગર, કરુણાનો ધામ, પરમાત્મા એ હજારો કામ કર્યા, એના કેટલા પરતાવરણ, કેટલી વાતો કરી, જેટલું કરીએ એટલું ઓછું પડે, પણ એના હજારો કામ છે. પણ મને એક પ્રસંગ બહુ ગમે છે, એટલે ઘણી વખત કહું છું. ધોળા જંકશન નો એક અણબી પટેલ હાથી લઈ અને હાઈલો જાય, ને હામો ગરીબ માણસ દેડ્યો કે ભગત હું તમારે ઘેર જાતો તો, કે કેમ, કે વાવણી કરવી પણ મારી પાસે કાંઈ નથી. એટલે પોતા પાસે હતું દઈ દીધું, ગાલે જા વાવી આવી, મારો ભગવાન જેવડો ધણી. હાલો પોતે ખેતર વિચાર કરે, હતું દઈ દીધું, હવે વાવવું હું, નહીં વાવવું તો દુનિયા એમ કે ભગત નો દીકરો છે, ખેતર રહી ગયું કોરું. આ દુનિયા થોડું પોતાઈ શકે, શું વાવું શું વાવું શું વાવું વિચારતો થાય. રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકરો ફેર્યો, વેકરાના વાવણિયા ફીર્યા, અને ગણે પરમેહર કરી અને મીઠ માંડી ઉણી માથે. મામા દાતા હોય ને એને ઉણી મંડાય, મારે કાબો પટેલ કેતા, દાતા હોય ને એને ઉણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય, આવા હારા ઉત્સવો કરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઉણી મંડાય, એમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપજ આવે, બાકી દાઢામાં તો રાંપું સડે, બીજાને ઉઠલાવા હોય ને રણામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય, દાતા એ જ વાવેતર હોય. બીજી વાત, જેને વાવણી કરી છે ને મારે વાત સમજાશે, ડાબો હાથ ઓઈણી ઉપર હોય, હવે તો ઓટોમેટિક આવી ગઈ દ્રશ્ય નો જોવા જડે, ડાબો હાથ ઓઈણી માથે હોય, જમણા હાથમાં રાઈ ને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં તમારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાતરડ્યો આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું, આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો, અને કંઈ કરી જવું હોય તો એની માટેની જે વાતો છે, બાકી નથી કરવાના, ભેહીના વાહા દેવા એ તો નથી જ કરવાના. નવ દી ઊંધી મહાપ્રસાદજી બોલે, રાયતા કે લાકડું ગઢવી રેડ્યું નાખે, નથી કરવાના એ તો નથી જ કરવાના. ગંગા ને કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું હોય જેટલી વાર લાગે, પણ નથી નાવું, લે હું કર્યો, એને કરવું જ નથી. ભાર ની દર ની માલિક હોતો હોય ને પડકારો કરો, એક પડકારો બીજો પડકારો ત્રીજો પડકારો કરો, એટલે હે કરી અને ઈતર હાલતો થઈ જાય, અને બીજો જાગતો હોય એને પડકારો કરો, એટલે હું ભાઈ એમ કરીને તરત હાલતો થઈ જાય. જાગતો હોય એ તરત હાલતો થઈ જાય, ભર નીંદર માં હુતો હોય એ તરત હાલતો થઈ જાય, પણ કાગા નીંદર માં હુતો હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે, એ તો જેમ બોલો એમ ગોદડું તાણે, જેમ બોલો એમ ગોદડું તાણે, એને તો ઉઠવું હોય તો ઉઠે. મહેમાન ની હરમે હરમે બેન ને એમ થયું, મહેમાન બેઠા છે ને છોકરાને મારે ક્યાં વેલું કર્યું, હળવે હળવે ઉઠાડે, ભાઈ ઉઠને બાપા ઉઠને, ગાવમાં જાઉં દીકરા ઉઠને, જો આખા ગામના છોકરા વિયા ગયા, જો હવા પર દી સડી ગયો, ભાઈ ઉઠને ભાઈ ઉઠને, એ તોય છોકરો તેને તેમ ગોદડું તાણે, જેમ માં ઉઠાડે એમ છોકરો ગોદડું તાણે. પછી મહેમાને કીધું, બાપા મારી હરમ રાખો માન, કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો.
ઈ મરી ગયા કઈ જે ચીટલા ભરો ને, મારી હરમ રેવા દો, મારી હરમ રેવા દો. અમારે જુનાગઢમાં શાસ્ત્રીજી ભગવાન કૃષ્ણની સવારી નીકળે મોટી હવેલી થી, આજા ચોકમાં અકડે ઠેઠ માણા ઉભું તું ગોકુળ આઠમ ને દિવસે અકડે ઠેઠ ઉભેલું, અને એમાં બે હાહુઓ ઉભા હતા, અને એમાં હાહુ નું ધ્યાન ઉઠારવું પડ્યું, રાડ નાખે હાફુઈ હું ઘાડ માથે ઉભા, આખું જુનાગઢ ઉભું છે, માથે ઓઢો માથે ઓઢો, હું ઘાડ મોઢે ઉભા. અને તે વવે કીધું, ફૂઈ આખું જુનાગઢ છે ને કૃષ્ણના દર્શન કરવા ઉભું, તું એક નવીરી શોધ, મારા સામુ જોઈને ઉભી માથે ઓઢ્યું, તારે કઈ ધંધો નથી બીજો, આમ દર્શન કરી લે, આમ દર્શન કરી લે, કાયાનું કલ્યાણ થઈ જાય. આ જપટું તારે મારે જિંદગી આખી ઘરમાં લેવ્યું છે, ફૂઈ ભતરી નવરી જ છે. મને હમણાં શાસ્ત્રી એક ભાઈ પ્રશ્ન કર્યો હતો, તમે ઘણી વખત એમ કહેતા હોય કે ઘરમાં નબળું નાણું નું આવવા દેવું, ઘરમાં નબળું ખાણું નું આવવા દેવું, તો એ તો મને કે પરદા પાકે તઈ ખબર પડે, અમસ્થી કેમ ખબર પડે. મેં કીધું કુટુંબ આખો દિવસ કિલોલ કરતું હોય, આખો દી આનંદ કરતા હોય, એ દાંત કાઢતા હોય, મજા કરતા હોય, અને બરોબર ખાવા બેહે, અને ઘરમાં બાંધણા ઉપડે, તો માનવું અનાજ નબળું આવ્યું છે. આખો દી મજા કરતા હોય, બરોબર ભાણે બેહે, અને દેકારા ઉપડે, તો માનવું જોઈએ મારા ઘરમાં અન્ન નબળું આવ્યું છે, ધન નબળું આવ્યું છે, નકર અન્નને જોયા ફેરા થોડા વેર બંધાય, ને તો પ્રેમ જાવું જોઈએ. આ જગ્યાએ ક્રોધ ન કરવો જોઈએ, એમાંનું એક ઠેકાણું છે, ત્યાં ક્રોધ ન કરવો જોઈએ. એને બદલે જો બાધણા થતા હોય તો માનવું મારા ઘરમાં નબળું અન્ન આવ્યું, નબળું ધન આવ્યું, જેટલું બને એટલું દાન દઈને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવી જોઈએ. તો ડાબા હાથની માલિકો જે કામ કર્યું એ ડાબાને કામે આવ્યું, જમણાએ જે કર્યું એ જમણાના હાથની માલિકો રહ્યું. આટલો સનાતન સત્ય કર્મનો આ સિદ્ધાંત છે. આ તો બ્રહ્મના બાપને નથી છેડ્યો. કવિ કાગનો એક દુઓ તમને કહું, જય થપાણના પેલો પરમે હરે પૂગો નહીં દસરાથ દીકર ને પછી કાંધે નચડ્યો કાબડા રામ લખમણ ભરત શત્રુધન છતાં ખાંધે ચડીને બાપ કયો નહી. રાજભુવનમાં છઠી રાત્રિ હતી, રામ ગયા એને કૌશલ્યાને કીધું, કૌશલ્યા જો તો માં કઈક છે મહારાજ, કઈ ને જો ને માં કઈક છે મહારાજ, કઈ નથી. અયોધ્યાની દિવાલ છે, રાજમહેલ ની દિવાલ છે, કઈ નથી. કૌશલ્યા મને કઈક દેખાય છે. શું દેખાય છે મહારાજ? મને કઈક દેખાય છે. તો વાત તો કરો, શું દેખાય છે? કે આંધો ને આંધી બે તપસી રે એની મૂર્તિ ખાડ ખાડ હસી દશરથ ને છેવટ દેખાણા રે 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 વોલા એ અંધો અંધી બે તપસી. બાપુ તા તો હાય ભીડું જો બન રાજા ને પાપ હાય ભીડું અન કાયા શિકારે કસી. પાછળ હટી ગયા રાજા, જુવાની આવી ગઈ સ્મૃતિપટ ઉપર. એ કાળી દાઢી, એ વખતે અયોધ્યાનો રાજા નતો, રાજકુમાર હતો. એ ખંભે બાણ, એક જંગલ, એ મેઘલી રાત, એ બડબડ 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 અવાજ, અને શબ્દવેધી બાણ, એ મારવું, એ ચીસ પડવી, ધોળીને જવું. હાય ભીડું જો બન રાજા ને પાપ હાય ભીડું અન કાયા શિકારે કસી.
તત શબદ વેદની તિસો સંભળાણી શબદ વેદની એ તિસો સંભળાણી અને મૃત્યુ આવ્યું એ ધસી દશરથ ને છેવટ દેખાણા રે 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 બોલા અંધોયંધી બે તપસી રાજભવન માં રાણીઓ સુતી એને નેણલે નીંદરાવસી કાગ કે દીકરા પાહેનો દીઠા એને વિપતી પાસે વસી ચાર માંથી એક દીખા નહી રાણીઓ હોઈ ગતી પછ રામ રામ કહી રામ કહી અને રામ રામ કહી રામ છ વખત રામ શબ્દ બોલ્યા નીકળી ગયા. આટલી વાત તમે એટલા માટે લીધી હતી બ્રહ્મના બાપને નથી છોડ્યો તમે હું કઈ વાળીના મૂળા માટે કરતા પહેલા બહુ વિચાર કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જશું કરાય તાસુ ફલ ચાખા. અહીં તો આ તો તમારા દીકરાના વહુ તમારી સેવા કરે એમ તમે ઈચ્છતા હોવ તો તમારે તમારા હાહુને સેવા કરવી પડશે કરવી પડશે ને કરવી પડશે. દીકરો મને નભાવે એવી જો બાપ ઈચ્છા રાખતો હોય તો બાપે એના બાપને નભાવવો પડશે નભાવવો પડશે નભાવવો પડશે. આ એક સનાતન